પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરાઈ દબાણ હટાવવાની કામગીરી. માંડવીના વિવિધ હાઈવે ઉપરના 18 દબાણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયા. અઠવાડિયા પહેલા નોટિસ પાઠવાઈ હતી, છતાં દબાણકારોએ ઘણકાર્યું નહીં. રાજ્ય સરકારની સૂચનાને પગલે હાલમાં કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત માંડવી નલિયા તેમજ માંડવી ભુજ માર્ગ પરથી 18 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી અને માંડવી મામલતદાર દ્વારા માંડવી ભુજ રોડ તેમજ માંડવી નલિયા રોડ ઉપર સરકારી નેશનલ હાઈવેની તેમજ નગરપાલિકાની જમીન ઉપર થયેલા બિન અધિકૃત 18 જેટલા કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા. માંડવી ખાતેની સરકારી જમીન, નેશનલ હાઈવેની જમીન તથા નગરપાલિકા વિસ્તારની જમીન પર નાના મોટા કાચા પાકા 18 જેટલા બિન અધિકૃત દબાણો વહીવટી તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા. અઠવાડિયા પહેલા દબાણકારોને વહીવટી તંત્ર દ્વારા પ્રથમ નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણકારોએ સ્વેચ્છાએ દબાણો ન હટાવતા તારીખ 14 માર્ચના નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી દર્શનાબેન ગોસ્વામી, માંડવી મામલતદાર વીકે ગોકલાણી, નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ, નાયબ મામલતદાર વિવેકભાઈ ગઢવી, વિજયસિંહ જાડેજા, માંડવી પીઆઈ ડીડી શિમ્પી, પીએસઆઈ સોલંકી, પીએસઆઈ મોદી સહિતના સ્ટાફના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાના જેસીબી તથા લોડરથી 18 જેટલા દબાણો દૂર કરાયા હતા.